गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती माध्यम विषय गणित चैप्टर नंबर 13 समप्रमाण अने व्यस्त प्रमाण स्वाध्याय 13.1 ना 8 दाखला सुधी आपणे जोयुं हतुं। हवे आजे आपणे दाखला नंबर 9 जोईशुं। एक 5 मीटर 60 सेमी ऊंचा शिरोलंब थांभलाना પડછાયાની લંબાઈ 3 મીટર 20 સેમી છે। આ જ સમયે 10 મીટર 50 સેમી ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ શોધો। અને બીજું પૂછ્યું છે 5 મીટર લંબાઈનો પડછાયો હોય તો તેવા થાંભલાની ઊંચાઈ શોધો। 5 મીટર થાંભલાની શું કરવાની છે? ઊંચાઈ શોધવાની છે। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે? થાંભલાની ઊંચાઈ આપી છે અને બીજું થાંભલાનો જે પડછાયો પડે છે તેની લંબાઈ આપી છે। તો થાંભલાની ઊંચાઈ કેટલી છે? 5 મીટર 60 સેમી। હવે 5 મીટર અને 60 સેમી છે તેને આપણે શેમાં ફેરવી દઈશું? સેમીમાં ફેરવી દઈશું। તો 1 મીટર = 100 સેન્ટીમીટર એટલે 5 મીટર = 500 સેન્ટીમીટર અને એમાં 60 ઉમેરીશું એટલે 560 સેમી થશે। 3 મીટર 20 સેમી એના પડછાયાને, થાંભલો ઊંચો હોય તો સૂર્યનો પ્રકાશ પડે તો એનો પડછાયો પડે, તો એ પડછાયાની લંબાઈ કેટલી છે? 3 મીટર ને 20 સેમી, એને પણ સેમીમાં લખીશું 320 સેમી। તો જો 10 મીટર અને 50 સેમી ઊંચો થાંભલો હોય તો તેની પડછાયાની લંબાઈ શોધો। તો 10 મીટર એટલે 1000 અને 50 સેમી એટલે 1050 સેમી। તો અહીંયા આપણે શું શોધવાનું છે? એની પડછાયાની લંબાઈ શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જેમ થાંભલાની ઊંચાઈ વધે તેમ પડછાયાની લંબાઈ પણ શું થાય? વધે। એટલે કેવું પ્રમાણ કહેવાશે? સમપ્રમાણ કહેવાશે। તો એ લખીશું થાંભલાની ઊંચાઈ વધે તેમ થાંભલાના પડછાયાની લંબાઈ પણ વધે, તેથી સમપ્રમાણ છે। એક રાશિ વધે એટલે બીજી રાશિ પણ વધે, તો તે સમપ્રમાણ કહેવાય। અને આપણે શું કહીશું? x1 અને y1, અહીંયા x2 અને y2 શોધવાનું, બરાબર? તો સમપ્રમાણ છે એટલે શું લખાશે? x1/y1 = x2/y2। x1 = કેટલા છે? 560, y1 = 320, = 1050/y2। હવે શું કરીશું? ક્રોસ ગુણાકાર કરીશું। તો y2 × 560 = 1050 × 320 માટે y2 = 1050 × 320/560। અહીંયા આવડી જશે। હવે છેદ ઉડાડીશું, કયા ગળામાં આવશે? 28 × 56 અને 16 × 32। હવે હજી બંને બે કે સંખ્યા છે, બરાબર? 14 × 28 અને 8 × 16। 14 ગળામાં ભાગ ઉડશે, 14 × 5 = 70, ભાગાકાર કરવાનો 1050 / 14। 14 × 1 = 14, 14 × 2 = 28, 14 × 2 = 42, 14 × 4 = 56, 14 × 5 = 70, 14 × 6 = 84, 14 × 8 = 112 એટલે વધી જશે, 14 × 6 = 98। અહીંયા કેટલા રહેશે? 15 માંથી 8 જાય તો 7, 0 અને 0, 14 × 5 = 70 એટલે કેટલાય ભાગ ચાલશે ડાયરેક્ટ? 75, બરાબર? તો y2 =
बराबर 75 गुण्या 8 माटे y2 बराबर 8 पंचा 40 सुन वद्दी 4 8 सीता 56 ने 4 60 600 सेमी। तो जो थांभलानी ऊंचाई 1050 सेमी होय त्यारे पड़छायानी लंबाई 600 सेमी एटले केटला थाय 6 मीटर माटे y2 बराबर 6 मीटर। तो अहीं लखाय के थांभलानी ऊंचाई 1050 એટલે કે 10.50 સેમી હોય ત્યારે પડછાયાની લંબાઈ 6 મીટર થાય। બરાબર, આ પહેલો પ્રશ્ન આપણો પૂરો થયો। હવે બીજો પ્રશ્ન શું છે? તો 5 મીટર લંબાઈનો પડછાયો હોય, 5 મીટર લંબાઈનો પડછાયો હોય, આ બીજો પ્રશ્ન છે। તો અહીંયા આપણે ફરીથી દોરીએ કોટો। થાંભલાની ઊંચાઈ 5 મીટર બરાબર। તો પહેલા પ્રશ્નમાં આપણને કહી દીધું છે થાંભલાની ઊંચાઈ કેટલી છે, 5 મીટર 60 સેમી બરાબર 560 સેમી બરાબર। બીજું છે કેટલી છે અને પડછાયાની લંબાઈ, 3 મીટર 20 સેમી એટલે 320 સેમી। હવે આપણને થાંભલાની જે લંબાઈનો પડછાયો છે ને તે આપ્યું છે, એટલે થાંભલાની લંબાઈનો પડછાયો આપે છે 5 મીટર। તો એની ઊંચાઈ થાંભલાની આપણે શોધવાની છે। શું શોધવાનું છે? અહીંયા થાંભલાની ઊંચાઈ શોધવાની છે। તો આને x1 x2 શોધવાનું, અહીંયા y2 અને y1 બરાબર, y1 અને y2 આપ્યું છે, અહીંયા x2 આપણે શોધવાનું છે। ઊંચાઈ શોધવાની કીધી છે તો આ ઊંચાઈ છે। હવે જો અહીંયા પડછાયાની લંબાઈ આના કરતાંય વધે છે તો થાંભલાની ઊંચાઈ પણ શું થશે, વધશે, એટલે સમપ્રમાણ થશે। એટલે લખીશું x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2। x1 કેટલા છે, 560, y1 320 બરાબર x2 શોધવાનું છે, અને y2 કેટલા છે, 5 મીટર આપ્યા છે એટલે શું કરીશું, એને સેમીમાં ફેરવીશું એટલે 500 સેમી થશે। 500 માટે 320 ગુણ્યા x2 બરાબર 560 ગુણ્યા 500 માટે x2 બરાબર 560 ગુણ્યા 500 છેદમાં 320 આ બે શૂન ઉડી જશે। અહીંયા 16 દુ 32, અહીંયા 25 દુ 50, અહીંયા થશે 8 સીતા 56 અને 0, અહીંયા 8 દુ 16, 35 દુ 70 માટે y2 બરાબર 35 ગુણ્યા 25 માટે x2 બરાબર, અહીંયા y2 ને x2 શોધવાનું છે ને થાંભલાની ઊંચાઈ, એટલે x2 બરાબર 35 ગુણ્યા 25 કરીશું। નીચે બે સંખ્યા છે એટલે શું, 5 દુ 200 વધી 1, 3 દુ 6 ને 1 7, 2505 વધી 2, 15 ને 2 17, 875 875 સેમી થાય છે। તો આપણે એને શેમાં ફેરવીશું, મીટર અને સેમીમાં। તો x2 બરાબર 8 મીટર
75 સેમી. તો નીચે જવાબ લખીશું કે થાંભલાનો પડછાયો 5 મીટર હોય ત્યારે થાંભલાની ઊંચાઈ 8 મીટર 75 સેમી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 9 જોયો. હવે દાખલા નંબર 10 જોઈએ. દાખલા નંબર 10 છે, એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિમી અંતર કાપે છે. ભારવાહક ખટારો છે તે 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે. આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? ઝડપ આટલી જ રાખે તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? તો અહીંયા લખીશું અંતરમાં આવશે કિમીમાં, તો કેટલા આવશે? 14 કિમી, બરાબર. અને 14 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે છે? 25 મિનિટ લાગે છે. અહીંયા 14 કિલોમીટર અંતર કાપે છે ત્યારે ખટારાને 25 મિનિટ લાગે છે. આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાક, અહીંયા સમય આપ્યો છે એટલે આપણે આ બાજુ લખીશું 5 કલાકમાં કેટલું અંતર કાપે. 5 કલાક એટલે જો ઉપર મિનિટ આપી છે તો આ કલાકને શેમાં ફેરવી દેવાના? મિનિટમાં ફેરવીશું. તો 1 કલાક બરાબર 60 મિનિટ, તો 5 કલાક બરાબર કેટલી મિનિટ? તો કેટલી થશે? 300 મિનિટ. 5 6 30, 300 મિનિટ. અને આપણે કહીશું X1 અને Y1, અહીંયા X2 શોધવાનું અને 300 મિનિટને Y2 કહીશું. તો લખીશું અહીંયા કે ખટારો જે અંતર કાપવા કલાક લાગે છે, વધુ અંતર કાપતા સમય લાગે છે, બરાબર 300 મિનિટમાં એ અંતર પણ કેવું કાપશે? વધારે કાપશે ને, વધારે કિલોમીટર. તો કેવું પ્રમાણ કહેવાશે? સમપ્રમાણ. અહીં ખટારો વધુ સમય લાગે છે માટે અંતર પણ વધુ કાપશે, તેથી સમપ્રમાણ છે. એ શું થશે? X1/Y1 બરાબર X2/Y2. અહીંયા કિંમત મૂકીશું X1 બરાબર 14/Y1 25 બરાબર X2 આપણે શોધવાનું છે અને Y2 બરાબર 300. X2 શોધવાનું છે એટલે આને આ બાજુ રાખીશું. 25 × X2 બરાબર 14 × 300 ક્રોસ ગુણાકાર કરવાનું. શું કરવાનું? ક્રોસ ગુણાકાર. એમાં જે શોધવાનું એ ડાબી બાજુ રાખીશું એટલે એ રીતે 25 × X2 બરાબર 14 × 300. હવે ડાબી બાજુ ફક્ત શું રાખીશું? X2 બરાબર 14 × 300. આ 25 અને X2 ગુણાકારથી જોડાયેલા છે, બરાબરને આ બાજુ લઈશું તો ભાગાકાર એટલે છેદમાં આવશે. તો કેટલા થશે? 25. તો અહીંયા છેદ ઉડી જશે. 25 એકા 25, 30માંથી 25 જાય તો 5 વધે અને ઉપરથી ઉતારીશું 0 એટલે કેટલા થશે? 50. તો 25 × 50 એટલે 25 × 12 માટે X2 બરાબર 14 × 12. અહીંયા 14 × 12 કરવાનું. 14 × 140 અને 14 × 28 એટલે સરવાળો થશે એનો 168 માટે X2 બરાબર 168 કિમી. તો 300 મિનિટમાં ખટારો 168 કિલોમીટર અંતર કાપે. તો નીચે આપણે લખીશું
बार वाहक खटारो खटारो 300 मिनिट में 168 किमी अंतर कापसे। तो विद्यार्थी मित्रों, अहीं आपणुं स्वाध्याय 13.1 ना दाखला 10 पूरा थाय छे। बन्ने दाखला तमे तमारी नोटबुक में गणजो अने दाखलानी जाते गणवानी पण प्रेक्टिस करजो। नेक्स्ट लेक्चर में आपणे स्वाध्याय 13.2 जोईशुं। थैंक यू।